હે બાળ દોસ્તો, કેમ છો મિત્રો? મજામાં ને? ચાલો મિત્રો, આજે આપણે તમારા ધોરણ 7ના ગુજરાતી વિષયના પાઠ્યપુસ્તકની અંદર પાના નંબર 55 ઉપર આવેલ કાવ્ય નંબર 18 સોના જેવી સવાર એનો અભ્યાસ કરીએ. મિત્રો, આપણે આગળના વિડીયો લેક્ચરની અંદર કવિ શ્રી ચંદ્રકાંત શેઠનો પરિચય અને પાના નંબર 55 ઉપર આવેલ આ બધી જ કાવ્ય પંક્તિનો ભાવાર્થ સમજ્યા હતા. મિત્રો, હવે આજે આપણે પાના નંબર 56 ઉપર આવેલ પંક્તિઓનો ભાવાર્થ સમજીએ. તૈયાર છો ને બધા? જોઈએ. રાતી હથેલીઓમાં છલકી સોના જેવી સવાર છે. બરાબર, આપણે અત્યાર સુધી સવારને ક્યાં ક્યાં છલકતી જોઈ હતી? તો ફૂલમાં, મનુષ્યના વ્યક્તિત્વ ઉપર, પનિહારીના બેડામાં, બરાબર, પછી સરોવરમાં ખીલેલા કમળમાં વગેરે જગ્યાએ, મોરના પીછામાં, પક્ષીઓના મીઠા ટહુકામાં, બધે આપણે સવારને છલકતી જોઈ હતી. હવે છે રાતી હથેળીઓમાં છલકી. બરાબર, બાળકો જે સરસ મજાની રમત રમે છે એના બાળકના જે રાતા રાતા સરસ એના હાથ છે તેમાં પણ આપણને સવાર છલકતી દેખાય છે. બરાબર, બાળક રમત રમે છે તેના ગુલાબી હાથની અંદર સૂર્યનો પ્રકાશ પડે છે તો ત્યાં પણ આપણને સવાર સરસ મજાની બાળકો એનો લાહવો લૂંટે છે એ જોવા મળે છે. વાદળ વાદળ રંગે ઢળતી સોના જેવી સવાર છે. રાત્રે આકાશમાં જોઈએ છે તો વાદળા દેખાતા નથી, કારણ કે આકાશ એકદમ અંધારાના કારણે કાળું દેખાય છે, પરંતુ સવાર પડતા સર્વત્ર અજવાળું થઈ જાય છે ત્યારે વાદળનો વાદળીયો રંગ આપણને જોવા મળે છે. આમ સવારે દિવસે વાદળના વાદળિયા કલરની અંદર પણ આપણને સોના જેવી સવારના દર્શન થાય છે. પતંગિયાની પાંખે લડતી, પતંગિયું જે આખી રાત શાંત હતું એ સવાર પડતા હવે પતંગિયું આમ તેમ ઉડવા લાગ્યું છે. એક ફૂલેથી બીજા ફૂલે પતંગિયું ઉડવા લાગ્યું છે. આમ પતંગિયાની રંગબેરંગી જે એની પાંખો છે એ પાંખો એક ફૂલ પરથી બીજા ફૂલ પર જે રીતે ઢળતી દેખાય છે એ જોવાની પણ મજા આવે છે. આમ સોના જેવી સવારની સીધી અસર પતંગિયા પર પણ થાય છે. માટીના કણકણમાં ગહેકી સોના જેવી સવાર છે. બરાબર, સવાર પડતાની સાથે માટી પર જે સીધા સૂર્યના કિરણો પડે છે અને એ માટી તપે છે અને ત્યાં પણ આપણને એ માટીના જે કણે કણ છે એ કણે કણ પર તડકો પડતા જે ફાટ પડે છે ત્યાં આપણને સૂર્યના પ્રકાશના કારણે, બરાબર, એ સોના જેવી સવાર એક આહલાદકતા આપણને આપે છે, એક પ્રકારનો આનંદ આપે છે કે કાળું ધબ અંધારું હતું એ સવાર પડતા પૃથ્વીના સમગ્ર તત્વ ઉપર સવારની અસર થાય છે અને માટીના કણે કણ સૂર્યપ્રકાશને કારણે જાણે કે મહેકી ઉઠે છે. આમ જમીન ઉપર સૂર્યના પ્રકાશ પડે છે અને એના કણે કણ પણ એક જાતનો અનેરો અને જુદા જ પ્રકારની તાજગી માટીના કણે કણમાં પણ આવે છે અને આ રીતે આપણને સોના જેવી સવાર લાગે છે. તડકામાં તાજપથી મહેકી, તાજપ એટલે એક પ્રકારની તાજગી. બરાબર, હંમેશા મિત્રો આપણે તડકો પણ જીવન માટે જરૂરી છે. બરાબર, માત્ર છાંયે ને છાંયે કે ભેજમાં ને ભેજમાં રહીએ તો આપણા શરીરમાં એક પ્રકારની શિથિલતા આવી જાય છે. બરાબર, એટલા માટે જ થોડોક તડકો પણ જોઈએ. તડકે બેસવાથી આપણને એક તાજગી, કામ કરવા માટેનો નવો જોમ, નવી શક્તિ મળે છે. બરાબર, એટલે તડકાની તાજપમાં મહેકી. તડકો પડતા તડકે બેસનાર તમામ વ્યક્તિઓને, બરાબર, બાળક હોય એને પણ અને વૃદ્ધ હોય તેને પણ કે યુવાન હોય તેને પણ, તડકે બેસતાની સાથે એનામાં રહેલી શક્તિઓ જાણે કે એક નવા જુસ્સા સાથે ખીલી ઉઠે છે અને એક તાજગીનો અનુભવ થાય છે. નવા કામ કરવા માટે શક્તિ આપણને મળે છે. તો આમ તડકાની તાજપમાં મહેકી સોના જેવી સવાર છે. સવાર તો ભાઈ સોના જેવી છે. સવારે પડતા લોકો કામે લાગી જાય છે, ખેડૂતો ખેતરે જાય છે, સ્ત્રીઓ પોતાના કામે લાગી જાય છે અને આ બધું કામ કરવા માટેની શક્તિ ક્યાંથી મળે છે? તો વહેલી સવારે જે તડકો પડે છે એના કિરણોમાંથી. તડકાની તાજપમાં મહેકી સોના જેવી સવાર છે. હસતા હસતા મનમાં ઉગી, વહેલી સવારે લોકો આનંદથી પથારીમાંથી ઊભા થાય અને હસતા મુખડે પોતાના કામે લાગી જાય છે. આમ લોકોના જે ચહેરા આપણે હસતા જોઈએ છે એ હસતા માણસના ચહેરામાં પણ આપણને વહેલી સવારની તાજપ દેખાય
છે હસતા હસતા મનમાં ઉગી, એક નવા જ આનંદ અને ઉલ્લાસ સાથે નવા દિવસની શરૂઆત થાય છે અને વ્યક્તિ વ્યક્તિના ચહેરા ઉપર એક અનેરો આનંદ, ઉમંગ અને હાસ્ય જોવા મળે છે. આ છે સોના જેવી સવાર. રમતા રમતા ઘરમાં પૂગી, પૂગી એટલે પહોંચી. પૂગી એ છે તળપદો શબ્દ, એનું શિષ્ટ રૂપ થાય પહોંચવું. નાના નાના બાળકો જે આખો દિવસ રમીને થાકીને સૂઈ ગયા હતા, વહેલી સવારે એ બાળકો પોતે આળસ મરડીને ઊભા થાય છે અને બાળકો જે પોતાનું રોજિંદું જે નિત્યક્રમ હોય એ પતાવી અને પોતે રમવા માટે બહાર નીકળી જાય છે. આમ બાળકો જે રમત રમવા માટે બહાર નીકળે છે એ રમતા બાળકના આનંદ અને ઉલ્લાસમાં પણ આપણને સવારના દર્શન થાય છે. રમતા રમતા ઘરમાં પૂગી, બાળકો હવે રમત રમવા લાગ્યા. આમ વહેલી સવાર પ્રકૃતિના તત્વો ઉપર આપણને દેખાતી હતી, પ્રકૃતિના તત્વો ઉપર વહેલી સવારના જે કાંઈ અસર થતી હતી એ વહેલી સવારની અસર પ્રકૃતિના તત્વો ઉપર તો દેખાતી હતી, પરંતુ બાળકોના વ્યક્તિત્વ ઉપર, બાળકના આનંદ અને ઉમંગ ઉપર પણ આ વહેલી સવારની અસર થાય છે. બાળકો પોતે હસતા રમતા રમતે લાગી ગયા. સોના જેવી સવાર છે ભાઈ, મારા ભારત ભૂમિની સવાર એ તો સોના જેવી સવાર છે. જેમ સોનું પોતે પ્રકાશિત છે એ રીતે સૂર્યના પ્રકાશથી મારા ભારતની ભૂમિ પણ જાણે કે પ્રકાશિત થઈ ગઈ છે અને આ છે મારી સોના જેવી સવાર. મિત્રો, મેં તમને આગળના વિડીયો લેક્ચરની અંદર પાના નંબર 55 ઉપર આવેલ કાવ્ય પંક્તિનો ભાવાર્થ લખવા કહ્યો હતો, તો આજે તમારે આ પાના નંબર 56 ઉપર જે કાવ્ય પંક્તિઓ આવી છે તેનો ભાવાર્થ તમારી પાકી નોટમાં લખવાનો છે. જોઈએ મિત્રો આપણે શબ્દાર્થ. તો છે ટસર. તો ટસરનો મતલબ શું થાય છે? તો ટસર એટલે કુમળા પાનની ઝીણી ઝીણી લાલ રેખાઓ. પાંદડું હોય એની અંદર તમને જે ઝીણી ઝીણી લાલ રેખાઓ દેખાય છે તેને કહેવામાં આવે છે ટસર. ત્યાર પછી છે ટસર, પછી છે ટમકવું એટલે કે ધીમા આછા પ્રકાશથી ચમકવું. ત્યાર પછી છે રણકી. રણકી એટલે રણકાર થવો, અવાજ થવો. પનઘટ, જ્યાં સ્ત્રીઓ પોતે પાણી ભરવા જતી હોય તે કૂવો, સરોવર, તળાવ કે કોઈ પણ જળાશય એને કહેવાય છે પનઘટ. ઓકે, ત્યાર પછી જોઈએ આગળ. ઝબકી એટલે ચમકવું, છલકી એટલે છલકાવું, ઉભરાઈ જવું. પછી છે લળતી એટલે કે ઉમંગથી ઝૂકતી આવતી, ઢળતી નમી પડતી, બરાબર અહીં નમતી. વાદળને રંગોથી, વાદળના રંગોથી રંગાતી. ત્યાર પછી છે ગહેકી એટલે મહેકી ઉઠવું, હરખાઈ ઉઠવું, અને મહેકી એટલે સુગંધ ફેલાવવી. તાજપથી એટલે તાજગીથી, અને પૂગી એટલે પહોંચી. આ પૂગી છે એ તળપદો શબ્દ છે, એનું શિષ્ટ રૂપ થાય છે પહોંચવું. તો મિત્રો, આપણે આજે પેજ નંબર 56 ઉપર આવેલ કાવ્ય પંક્તિઓ સમજ્યા અને શબ્દાર્થ સમજ્યા. ઓકે, આપણે આગળના વિડીયો લેક્ચર્સની અંદર હવે આપણે સ્વાધ્યાય અને અભ્યાસના પ્રશ્નોની ચર્ચા કરીશું. આપણે આજે અભ્યાસની ચર્ચા નથી કરતા, હવે પછી આગળનો જે વિડીયો લેક્ચર આવશે ત્યારે આપણે અભ્યાસ અને સ્વાધ્યાયની ચર્ચા કરીશું. તો આજે તમારે તમારી પાકી નોટની અંદર આ પાના નંબર 56 ઉપર આવેલી કાવ્ય પંક્તિઓનો ભાવાર્થ લખવાનો છે અને શબ્દાર્થ લખવાના છે. ઓકે.